જામનગરના સિદ્ધસર ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા। આ તકે તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે। ગુજરાતમાં ભાજપના અત્યાચારથી અન્યાયથી નારાજ થયેલો પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યો છે। આ જોઈને બોખલાયેલા ભાજપવાળાઓ છેલ્લા ઘણા દિવસથી રોજ નવા નાટકો કરી રહી છે। આ નાટકોમાં 2-થી 10 વર્ષ જૂના વિડીયો શોધી શોધીને લઈ આવે છે અને રોજ અલગ અલગ વિડીયો લઈને આવે છે, પરંતુ જ્યારે પોતે ગેસના બાટલા લઈને રોડ પર વિરોધ કરતા હતા એ વિડીયો પણ તેમણે પોસ્ટ કરવો જોઈએ। આખા દેશની અંદર ભાજપવાળા પાસે એક જ કામ વધ્યું છે કે ગોપાલ ઇટાલિયા 7-8 વર્ષ પહેલા જે પણ કંઈ બોલ્યા હોય એ વિડીયો પોસ્ટ કરવા। આજ રોજ સિદ્ધસર ઉમિયા ધામ ખાતે માં ઉમિયાના દર્શન કર્યા, પૂજા કરી અને પ્રાર્થના કરી છે, આશીર્વાદ માંગ્યા છે કે જે રીતે ગુજરાતમાં સરકારમાં બેઠેલા કંસ પુત્રો, કંસ જેવી દુષ્ટ માનસિકતા સાથે પાટીદાર સમાજને, તમામ સમાજને, યુવાનોને દબાવવાનું, ધમકાવવાનું, હેરાન પરેશાન કરવાનું કામ કરી રહ્યા છે, એ કંસ પુત્રો સામે લડવાની માં ઉમિયા અમને સૌને શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે। મને પૂરી શ્રદ્ધા છે કે માતાજીના આશીર્વાદ અમને બધાને મળશે। અમે સતત લોકોના હિતની, ખેડૂતોના હિતની, મહિલાઓ, સમાજના નાના માણસો, આ તમામના અધિકાર માટે, હક માટે ગુજરાતમાં જે લડાઈ લડી રહ્યા છીએ એ લડવા માટે અમને માતાજી ખૂબ બળ આપશે એવી મને શ્રદ્ધા છે। થેન્ક યુ। આજ રોજ અમારા શ્રી માનનીય ગોપાલભાઈ ઇટાલિયા દિલ્હીથી પરત ફરેલા અને ડાયરેક્ટ કાગવડ શ્રી ખોડિયારમાંના દર્શન, માતાજીના આશીર્વાદ લેવા, ત્યાંથી ડાયરેક્ટ સિદ્ધસર ઉમિયા માતાજીના આશીર્વાદ લઈ પૂજા અર્ચન કરી અને મા પાસે એવા આશીર્વાદ માંગેલા કે અમને ભ્રષ્ટ ભાજપ, કે જે કંસરૂપી ભાજપ સરકાર છે એમની સામે લડવાની શક્તિ આપે અને જે ગુજરાતની ભોળી પ્રજા છે, માણસો, ભાજપ સરકાર જે પ્રજાને ભોળવે છે એની સામે લડવા માટે શક્તિ આપે, જેથી કરી અને 2022માં જંગી મતથી અમે સૌ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વિજય મેળવીએ અને આમ આદમી પાર્ટીની સરકાર રચવા માટે સક્ષમ બનીએ। એ માટે ગોપાલ ઇટાલિયાજીએ સિદ્ધસર માતાજીના આશીર્વાદ લઈ અને એટલી પ્રાર્થના કરેલી છે કે લોકો અમને એટલી શક્તિ આપે